નમસ્કાર મિત્રો, હું છું નિકુંજ પરમાર. ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12ના ગુજરાતી સાહિત્યના મોસ્ટ આયમ્પી પ્રશ્નો. આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો મિત્રો, હવે આ વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1, ઉર્મિલા કાવ્યનો પ્રકાર જણાવો. તો પ્રશ્ન 1નો જવાબ છે ખંડકાવ્ય. પ્રશ્ન 2, બાણી કાવ્યના રચયિતાનું નામ જણાવો. પ્રશ્ન 2નો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 3, છેલ્લું દર્શન કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે. તો પ્રશ્ન 3નો જવાબ છે આસ્વાદ અષ્ટાદશીમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 4, આખ્યાનકાર પ્રેમાનંદ શાનું સન્માન પામ્યા છે. પ્રશ્ન 4નો જવાબ છે કવિ શિરોમણીનું આખ્યાનકાર પ્રેમાનંદ સન્માન પામ્યા છે. પ્રશ્ન 5, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે. તો પ્રશ્ન 5માંનો જવાબ છે શ્રી હરિ ઈશ્વર. પ્રશ્ન 6, રામબાણ શબ્દનો અર્થ જણાવો. તો પ્રશ્ન 6નો જવાબ છે પ્રભુની ભક્તિનું બાણ એટલે રામબાણ. પ્રશ્ન 7, ગોપી કયો નિયમ લે છે. જવાબ, ગોપી શ્યામ રંગ સમીપે ન જવાનો નિયમ લે છે. પ્રશ્ન 8, ઓલિયો આદમી શા માટે થંભી જાય છે. કે ઓલિયો આદમી શા માટે થંભી ગયો હતો. તો પ્રશ્ન 8નો જવાબ છે કુટલા સ્ત્રીને પથ્થર મારી મારીને માણી નાખવાનો ન્યાય સાંભળીને ઓલિયો આદમી થંભી ગયો હતો. પ્રશ્ન 9, દેવરાજનું પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે. તો પ્રશ્ન 9માંનો જવાબ છે આંશુભૂની ઉજાસમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 10, ભોજા કાળુની પત્નીનું શું નામ છે. તો પ્રશ્ન 10માંનો જવાબ છે જીવલી. પ્રશ્ન 11, બેન્કરના મત મુજબ કઈ સજા સારી છે. તો પ્રશ્ન 11માંનો જવાબ છે દેહાંત દંડની સજા એ સારી છે બેન્કરના મત મુજબ. 12મો પ્રશ્ન, મેનાબેન લેખકની કઈ વસ્તુ તોડી નાખે છે. જવાબ, નારંગીના રસ કાઢવાનો સંચો. પ્રશ્ન નંબર 13, બા એકલા જીવે કાવ્યના કવિ કોણ છે. તો પ્રશ્ન 13માંનો જવાબ છે મુકેશ જોશી. પ્રશ્ન 14, ભવના અબોલા કાવ્યમાં કોને મનાવવાની વાત છે. પ્રશ્ન 14માંનો જવાબ છે પતિને. પ્રશ્ન 15, દીકરી શું વાંચી શકાય માટે સમર્થ નથી. તો જવાબ છે કરમ. આશા રાખું છું કે મારું આ લેક્ચર મિત્રો તમને પસંદ આવ્યું હશે. જો પસંદ આવ્યું હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ મિત્રો. મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.